નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં. આજના આ વિડીયોમાં નાસ્ત્રેદમસે મોદીની જે ભવિષ્યવાણી કરી છે તેના વિશે તમને જણાવશું. અને એના સિવાય નાસ્ત્રેદમસે મોદીના શાસનની ભવિષ્યવાણી કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મોદીનું શાસન આટલા વર્ષો સુધી ચાલશે. અને એના સિવાય નાસ્ત્રેદમસે મોદી વિશે અને બીજા ભવિષ્ય વક્તાઓએ જે મોદી વિશે ભવિષ્યવાણીઓ કરી છે તેના વિશે તમને જણાવશું. તો આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય. કેન્દ્રીય મંત્રી કિરેને વડાપ્રધાન મોદીના ગુણગાન પૌરાણિક વાક્યોમાં ટાંકીને ગયા છે. જૂના ઉલ્લેખો દર્શાવીને તેમણે કહ્યું હતું કે ફ્રાન્સના પ્રસિદ્ધ ભવિષ્યવેતા નાસ્ત્રેદમસે 450 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014 થી વર્ષ 2026 સુધી ભારત ઉપર શાસન કરશે, એટલે કે તેઓ વડાપ્રધાન રહેશે. આજે કેન્દ્રીય મંત્રી છે તેમણે આ પોસ્ટ ફેસબુક ઉપર કરી હતી અને તેમણે કહ્યું હતું કે ફ્રાન્સના નાસ્ત્રેદમસે લખ્યું હતું કે 2014 થી 2026 સુધી એક વ્યક્તિ ભારતનું સુકાન સંભાળશે, જેને શરૂઆતમાં લોકો ધિક્કારશે પરંતુ પછી લોકો તેમને એટલા બધા ચાહશે કે તે દેશની દશા અને દિશા બદલવામાં ગળાડૂબ મહેનત કરશે. આ ભવિષ્યવાણી વર્ષ 1555 કરવામાં આવી હતી અને આ ભવિષ્યવાણી મુજબ પહેલા નરેન્દ્ર મોદીને લોકો ધુત્કારતા હતા અને હવે તેઓ તેમને ચાહે છે અને આ બધું નરેન્દ્ર મોદીના કામો ઉપરથી જ બન્યું છે. નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં ટાંકીને કહ્યું છે કે આધેડ વયના એક સુપર પાવર વહીવટ કરતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુવર્ણ યુગ લાવશે. તેમના નેતૃત્વમાં ભારત ગ્લોબલ માસ્ટર બનશે. એટલું જ નહીં, અનેક દેશો ભારતના શરણે આવશે. ઘણા લોકો માને છે કે 16મી સદીના આ મહાન ભવિષ્યવેતાએ 1789માં ફ્રેન્ચ રેવ્યુલેશન, જાપાનમાં 1945માં અણુબોમ્બ વિસ્ફોટ, અમેરિકામાં 2001માં 9/11 હુમલાની ભવિષ્યવાણી પણ કરી હતી અને એના સિવાય ઘણી બધી ભવિષ્યવાણી તેમણે કરી હતી. હવે જો નાસ્ત્રેદમસની બીજી ભવિષ્યવાણીઓની વાત કરીએ તો તેમણે કહ્યું છે કે 2014 થી 2026 સુધી ભારતમાં કેસરીઓ લહેરાશે અને આ 20 વર્ષમાં ભારત દેશની દિશા બદલવાના બનતા પ્રયત્નો કરશે. આ ભવિષ્યવાણી તેમણે 450 વર્ષ પહેલા કરી હતી. વધુમાં તેમણે જમ્મુ કાશ્મીરના મુદ્દા વિશે પણ જણાવ્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં મદ્રાસે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે અને આ મોદી સરકારે લીધેલો નિર્ણય હતો. આ સિવાય તેમની સાચી પડેલી ભવિષ્યવાણીમાં અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ અંગે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તેના વિશે પણ તેમણે કહ્યું હતું. અને મિત્રો, તમે નાસ્ત્રેદમસ વિશે તો જાણો જ છો. તેઓ 15મી સદીમાં જન્મ્યા હતા અને તેઓ પેશાથી એક ડોક્ટર હતા, એટલે કે વ્યવસાયથી એક ડોક્ટર હતા અને તેમણે પ્લેગની બીમારીની સારવાર કરતા તેઓ ખૂબ જ પ્રખ્યાત પણ થયા હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું છે જે ફ્રાન્સની સરકાર પાસે છે. તેમાં આપેલી ભવિષ્યવાણીઓ સાચી પડે છે અને ત્યારબાદ તેમનું મૃત્યુ 1566માં થયું. આ બધી ભવિષ્યવાણી આશરે 450 થી 500 વર્ષ પહેલાની છે, છતાં પણ તે સાચી પડી રહી છે. નાસ્ત્રેદમસે પવન પલટાની પણ ભવિષ્યવાણી કરી હતી, તેના વિશે તમને જણાવીએ. ભવિષ્યવાણી અનુસાર પવનમાં પલટો જોવા મળશે, જળ અને વાયુમાં ખૂબ જ પરિવર્તન આવશે, જેના લીધે 2021ની શરૂઆતમાં વધુ ભૂકંપ આવી શકે છે. સંભાવના છે કે ભયંકર તુફાનો અને ભૂકંપ બંને આવી શકે છે, જેમાં મનુષ્યને જાનહાનિ ખૂબ જ જોવા મળશે. પર્યાવરણમાં તુફાન આવશે એની તૈયારીઓ બધાને રાખવી જોઈએ, એવું નાસ્ત્રેદમસે કહ્યું છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર 2021ના અંતમાં હિંસા દુનિયાના અલગ અલગ દેશોમાં જોવા મળશે. મોટા મોટા દેશો વચ્ચે ગૃહયુદ્ધ પણ થઈ શકે છે. અને જો તેને સરળ શબ્દોમાં કહીએ તો નાસ્ત્રેદમસે એવું કહ્યું છે કે વર્ષ એકદમ હિંસક પ્રવૃત્તિ જોવા મળશે. દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જેઓ એકબીજા વચ્ચે ગૃહયુદ્ધ તો ચાલી જ રહ્યું
રહ્યું છે અને એના સિવાય હવે 2021ના અંતમાં કે પછી આવનાર સમયમાં તેઓ યુદ્ધ પણ કરી શકે છે અને એના કારણે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ ઊભી થશે અને ત્રીજો વિશ્વયુદ્ધ થઈ શકે છે તેવું પણ નાસ્ત્રેડેમસે કહ્યું છે. જો નાસ્ત્રેડેમસની માનીએ તો હમણાંના જે દેશો છે તેની વચ્ચે ગૃહયુદ્ધ તો ચાલી જ રહ્યું છે, પણ હવે એ ગૃહયુદ્ધ ક્યારે ત્રીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ લેશે એના વિશે કોઈ ચોક્કસ કહી શકતો નથી. પણ જો એવું બન્યું તો આખો વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે અને આ ત્રીજો વિશ્વયુદ્ધ વધુ સંઘર્ષદાયક અને કષ્ટદાયક હશે. તમને આગળ જણાવ્યું એમ મોટાભાગના લોકો તેમની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ રાખે છે, કેમ કે બધાનું એવું માનવું છે કે તેમની કીધેલી બધી વાતો સાચી પડે છે અને આ ભવિષ્યવાણી અનુસાર તેઓ દુનિયાના ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના પણ બતાવે છે. મોટા મોટા બે દેશો વચ્ચે ટકરાવ થશે અને તેમાં મનુષ્ય જાતિનું મૃત્યુ પણ થઈ શકે છે. તેમણે નવા વર્ષની ચોથી ભવિષ્યવાણીની વાત કરતા કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે. આ ભવિષ્યવાણી અનુસાર કેટલાક દેશો પર આવી શકે છે સંકટ અને દક્ષિણ એશિયાએ અર્થવ્યવસ્થા પૂરી રીતે ખરાબ પણ થઈ શકે છે, જેની નોંધ બધા દેશોએ લેવી પડશે. નાસ્ત્રેડેમસે પોતાની ભવિષ્યવાણી ઉપર ભરોસો રાખનારને દુનિયાના અંત અને મોટા નેતાઓના મૃત્યુની ભવિષ્યવાણીઓ પણ કરી છે. નાસ્ત્રેડેમસનું કહેવું છે કે આવનાર વર્ષ વધુ ખતરનાક હશે. તેમણે 2021ના અંતની ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે 2021ના અંતમાં નરેન્દ્ર મોદી ઉપર એક સંકટ આવશે અને એ સંકટ આખા ભારત ઉપર પણ આવી શકે છે. અને મિત્રો, એ સંકટ કયો છે એ તમને જણાવીએ તો તે છે આર્થિક મંદી. અને એના સિવાય કોરોનાનો કહેર વિશે પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી. વર્ષ 2020માં એક એવો ખતરનાક વાયરસ આવશે જે આખી દુનિયાને અસર કરશે અને આખી દુનિયા તેના કારણે તેની અર્થવ્યવસ્થા ડગી જશે અને આખી દુનિયા તેના કારણે હચમચી જશે અથવા ત્યાં કોહરામ ફેલાશે. તો નાસ્ત્રેડેમસની આ ભવિષ્યવાણી હતી મોદી વિશે અને 2021ના અંત વિશે. અને એના સિવાય નાસ્ત્રેડેમસે જે જે ભવિષ્યવાણીઓ કરી છે એ સાચી પડી છે અને હવે જોવાનું એ બાકી છે કે નાસ્ત્રેડેમસની આ જે ભવિષ્યવાણીઓ છે તે સાચી પડશે કે પછી ખોટી. તો મિત્રો, આજના આ વિડીયોમાં તમને શું ગમ્યું એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને ઓન પણ કરી નાખજો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.